હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને સ્વાગત કરું છું મારા કેમિસ્ટ્રી લેક્ચરમાં. સ્ટુડન્ટ્સ, આજે આપણે ક્લાસ ટ્વેલ્થ કેમિસ્ટ્રી એનસીઆરટીના જે ટેક્સ્ટબુકમાં સિલેબસ છે તે પ્રમાણે અને થોડુંક જેઈ નીટને પણ મળી આવતું હોય તેને પ્રમાણે બાળકો ચેપ્ટર નંબર 7 જે છે એકમ 7 પી વિભાગના જે તત્વો છે તેના વિશેની ચર્ચા કરવાનો છે. બાળકો, તમને જણાવી દઉં કે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 15મો જે હતું તેનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો હતો. હવે બાળકો, આજે આપણે પી વિભાગના તત્વોમાં 16મો સમૂહ જે છે એટલે કે ઓક્સિજન ફેમિલી આપણે જેને કહીએ, ઓક્સિજન સમૂહ, બરાબર, 16મો સમૂહ જે છે તેની ચર્ચા આપણે શરૂ કરવાના છે બાળકો. તો ચાલો જોઈએ. તો બાળકો, અહીં છે તમારી સમક્ષ ઓક્સિજન સમૂહ એટલે કે 16મો સમૂહનો અભ્યાસ શરૂ કરવાનો છે. તો બાળકો, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરી લઈએ. તો તમે જાણશો કે 16મા સમૂહમાં કયા કયા તત્વો છે બાળકો? તો ઓક્સિજન છે, સલ્ફર છે, સેલેનિયમ છે, ટેલ્યુરિયમ છે, પોલોનિયમ છે, બરાબર, ઓ એસ એસી ટી ઈ પી ઓ. તો બાળકો, આ બધા તત્વો જે છે તે 16મા સમૂહના તત્વો છે. સમૂહ 16માં સ્થાન ધરાવે છે, બરાબર. આ સમૂહોને ચાલ્કોજન સમૂહ પણ કહેવાય છે બાળકો, જે કાચી ધાતુઓ બનાવે છે. કાચી ધાતુઓ જે છે તે બાળકો ચાલ્કોજન સમૂહ સાથે વધારેથી વધારે રાસાયણિક પ્રક્રિયા કરે, કારણ કે કાચી ધાતુઓ જે છે, બરાબર, તે ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપની હોય છે. તો વધારેથી વધારે બાળકો કાચી ધાતુઓ જે છે તે ઓક્સિજન સ્વરૂપે કાં તો ઓક્સિજનના સંયોજન એટલે કે ઓક્સાઇડ સ્વરૂપે કાં તો સલ્ફાઇડ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં મળી આવતા હોય છે બાળકો. હવે આપણે જોશું 16મા સમૂહના જે તત્વો છે તેના ભૌતિક ગુણધર્મો. તો બાળકો, ઓક્સિજન અને સલ્ફર કેવા છે? તો અધાતુ છે. સેલેનિયમ અને ટેલ્યુરિયમની વાત કરીએ બાળકો તો એ કેવા છે? તો એ અર્ધધાતુ છે. જ્યારે પોલોનિયમ એ કેવો છે બાળકો? એ ધાતુ છે. પોલોનિયમ એ રેડિયો સક્રિય છે. તેનો સમયકાળ ખૂબ ઓછો છે, અર્ધાયુ સમય એનો આપ્યો છે 13.8 દિવસનો. બાળકો, અહીં આપણે જે 16મા સમૂહની ચર્ચા કરી રહ્યા છે તે માટે આપણે આવર્ત કોષ્ટકને પણ સાથે તમને બતાવતો રહેવું તો હાલ ખ્યાલ આવે તમને વધારે. તો બાળકો, આ આવર્ત કોષ્ટક છે, જે આવર્ત કોષ્ટક વિશે તમને જાણકારી આપતો છું. અહીં તમે જોઈ શકો છો 16મા સમૂહ, સિક્સ્થ બી સમૂહ છે બાળકો, 16મો સમૂહ. આ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, તો બાળકો, ને પછી એલવી છે 116. તો બાળકો, આ જે છે 16મો સમૂહ છે, આની અભ્યાસ આપણે કરતા છીએ હમણાં. ક્લિયર છે બાળકો? આના બાહ્યકક્ષામાં 2s2 4, 2s2 2p4, 3s2 3p4, 4s2 4p4, પછી 5s2 5p4 અને 6s2 6p4. એટલે બાળકો, આ ns2 np4 પ્રકારનો ઇલેક્ટ્રોન રચના બાહ્યકોષના કે સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ચલો, હવે ચર્ચા આપણે કન્ટિન્યુ કરીએ. જ્યાં પણ જરૂરિયાત પડશે ત્યાં આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, તો હવે બાળકો, ઓક્સિજન અને સલ્ફર ધાતુ કેવા છે? તો એ બંને કેવા છે બાળકો? આપણે ચર્ચા કરી તે પ્રમાણે તો એ બંને અધાતુ છે, બરાબર છે. ઓક્સિજન અને સલ્ફર બંને કેવા છે બાળકો? અધાતુ છે. અહીં ઓક્સિજન, સલ્ફર અધાતુ. ત્યારબાદ બાળકો, સેલેનિયમ અને ટેલ્યુરિયમની વાત કરીએ તો સેલેનિયમ અને ટેલ્યુરિયમ કેવા છે? તો બાળકો, સેલેનિયમ અને ટેલ્યુરિયમ અર્ધધાતુઓ છે, જ્યારે પોલોનિયમ એ ધાતુ છે. ત્યારબાદ બાળકો, પોલોનિયમ એ કેવો છે? તો રેડિયો સક્રિય છે. તેનો સમયકાલ ખૂબ જ ઓછો છે, તે આપણે જોઈ ગયું 13.8 દિવસનો અર્ધાયુ સમય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વધે છે. ઓક્સિજન અને સલ્ફર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેના મોટો તફાવત તેની પરમાણ્વ્યતા દ્વારા સમજાવી શકાય છે. એટલે પરમાણુનો આકાર કેવો છે ને બધું જ. ઓક્સિજનની આપણે દ્વિપરમાણીય અણુની વાત કરીએ તો ઓક્સિજન કેવો છે બાળકો? અણુ સ્વરૂપે આપણે જોઈએ તો દ્વિપરમાણીય છે, એટલે એક અણુમાં બે પરમાણુ હોય છે. તો દ્વિપરમાણીય અણુનું અસ્તિત્વ ધરાવે છે. જ્યારે સલ્ફરની આપણે વાત કરીએ તો બાળકો, સલ્ફર જે છે તે કેવો છે? તો સલ્ફર બહુપરમાણીય અણુ છે, એસિડ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો બાળકો, ઓક્સિજન O2 તરીકે અને સલ્ફર એસિડ તરીકેનો અસ્તિત્વ ધરાવતું છે. ત્યારબાદ બાળકો, કેટેનેશનની વાત કરીએ તો કેટેનેશન કરવાની ક્ષમતા સમૂહમાં નીચે જતાં ઘટે છે.
સલ્ફર પોતાની આગાવી લાક્ષિકતા દર્શાવે છે. જે જૈવિક પ્રણાલીઓની વાત કરીએ તો જૈવિક પ્રણાલીઓમાં SS બંધનું ખૂબ જ મોટું ખૂબ જ મહત્ત્વ છે અને તેઓ કેટલાક પ્રોટીનમાં અને જે ઉત્સેચકમાં સ્ફટિક સ્વરૂપે હોય છે. રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક શક્યતાનો ક્રમ. તો બાળકો તમે જાણશો કે સોલમા સમૂહના જે તત્વ છે તે સોલમા સમૂહના તત્વો જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચે જતા ઘટે છે. ઓક્સિજન સિવાય બાકીના તત્વો +2, +4, +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પરંતુ +4 અને +6 અવસ્થા વધુ સામાન્ય છે. +4 અને +6 સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ સામાન્ય રીતે +4 ઓક્સિડેશન અવસ્થા તેમના ઓક્સાઇડમાં દર્શાવે છે અને તેમના ફ્લોરાઇડમાં +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. સમૂહમાં નીચે જતાં +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થા વધે છે. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે હવે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય રીતે કેવા છે તો બાળકો સસંયોજક જ છે. ત્યારબાદ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. સોલમા સમૂહના બધા તત્વો H2E પ્રકારના હાઇડ્રાઇડ આપે છે, જ્યાં ઈ બરાબર શું ઓક્સિજન, સલ્ફર, સેલિનિયમ, ટેલ્યુરિયમ, પોલિનિયમ હોઈ શકે. ઈ એટલે બાળકો તત્વ, એલિમેન્ટનું સિમ્બોલ, એલિમેન્ટનું સંજ્ઞા, તત્વની સંજ્ઞા. તો બાળકો હાઇડ્રાઇડ કેવા બનાવે? H2E પ્રકારના. H2O કરીએ તો પાણી થઈ જાય, H2S કરીએ હાઇડ્રોજન સલ્ફાઇડ થાય, હવે પછી H2SE, H2TE, H2PO. ઓક્સિજન સાથે બધા તત્વો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ઈ શું હોઈ શકે બાળકો? સલ્ફર, સેલ્યુનિયમ, ટેલ્યુરિયમ ઓર પોલિનિયમ અથવા હોઈ શકે, બરાબર છે. O3 અને SO2 વાયુ છે, જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ SeO2 ઘન છે. SO2થી TeO2 તરફ જતાં રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે છે. SO2 એ રિડક્શન કરતા છે, જ્યારે TeO2ની વાત કરીએ તો TeO2 એ ઓક્સિડેશન કરતા છે. બીજી બાજુ EO2 પ્રકારના સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમના ઓક્સાઇડ EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. SeO3, SeO2, SeO3, TeO3 બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. હેલોજન પ્રત્યે સક્રિયતા. સલ્ફરમાં સમૂહના તત્વો હેલોજન સાથે EX6, EX4, EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. E16 સમૂહ તત્વો અને હેલોજન તત્વ હેલાઇડની સ્થાયીતાનો ક્રમ F મોટો છે CL કરતા, CL મોટો છે BR કરતા, BR મોટો છે I કરતા, હવે તેમાંથી હેક્સા હેલાઇડ અને હેક્સા ફ્લોરાઇડ થાય છે. બધા જ હેક્સા ફ્લોરાઇડ કેવા છે? તો વાયુરૂપ છે. તેઓ અષ્ટફલકીય રચના ધરાવે છે. સલ્ફર હેક્સા ફ્લોરાઇડ SF6 સ્ટેરિક અડચણને કારણે સ્થાયી છે. હેલોજન પ્રત્યે સક્રિયતા. સોલમા સમૂહના તત્વો હેલોજન સાથે EX6, EX4, EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. E16 સમૂહના તત્વો અને હેલોજન તત્વ હેલાઇડની સ્થાયીતાનો ક્રમ F મોટો છે ક્લોરિન કરતાં, ક્લોરિન મોટો છે CL કરતાં, CL મોટો છે બ્રોમિન કરતાં, બ્રોમિન મોટો છે આયોડિનથી, બરાબર. તેમાંથી હેક્ઝા હેલાઇડ અને હેક્ઝા ફ્લોરાઇડ સ્થાયી છે. બધા જ હેક્ઝા ફ્લોરાઇડ વાયુરૂપ છે. તેઓ અષ્ટફલકીય રચના ધરાવે છે. સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ SF6 સ્ટેરિક અડચણને કારણે સ્થાયી છે. ટેટ્રાફ્લોરાઇડમાં SF4 વાયુ, SeF4 પ્રવાહી અને TeF4 ઘન છે. સેલેનિયમ સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે છે. જાણીતા મોનોહેલાઇડ સ્વભાવે ડાયમર છે, દાખલા તરીકે S2F2, S2Cl2, S2Br2, Se2Cl2, Se2Br2. આ ડાયમેરિક હેલાઇડ્સ વિષમ સ્વભાવને કારણે નીચે મુજબ પ્રક્રિયા આપે છે. 2 Se2 Cl2 આપે છે SCCl4 +3 Se. ઓક્સિજનના સંયોજનો. પહેલું ડાયોક્સિજન O2, ડાયોક્સિજનની બનાવટ. તો બળકો ડાયોક્સિજનની બનાવટમાં આપણે જોઈએ કે ધાતુ ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા 2Hg 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2Hg+O2, 2Hg2O 350 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 4Hg+O2માં ફેરવાય, વિઘટન પામશે. તો બળકો અહીંયા ઓક્સાઇડનું વિઘટન થાય એટલે ધાતુ જે છે તેના ઓક્સાઇડથી છૂટા પડે, કાં તો એમનું રિડક્શન થાય આપણે એમ કહી શકીએ, બરાબર. તો ધાતુ ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન છે આ. ત્યારબાદ બળકો 3Mn2+ નું આપણે ઉષ્મીય વિઘટન કરીએ તો Mn3O4+O2 મળે. 2PbO4 નું વિઘટન કરીએ, ઉષ્મીય વિઘટન કરીએ તો 6PbO+O2 મળે.
KClO3 નું સ્મીય વિઘટન કરીએ તો 2KCl+3O2 લેબોરેટરી મેટરથી મળે છે, પ્રયોગશાળાના રીતથી મળે છે. 2K2Cr2O7 નું સ્મીય વિઘટન કરીએ તો 4K2Cr4+2Cr2O3+3O2 મળે છે. 2K-4નું સ્મીય વિઘટન કરીએ તો K2MnO4+MnO2+O2 મળે છે. 2PbO2 નું સલ્ફરની હાજરીમાં, એટલે સોરી, 2P સલ્ફરની હાજરી નહીં, સોલિડ છે. 2PbO2 ઘન સોલિડ ફોર્મમાં હોય એટલે ઘન સ્વરૂપે હોય, બરાબર છે, લેડ ડાયોક્સાઇડ, તેનું આપણે ઉષ્મીય વિઘટન કરીએ તો શું થશે બાળકો? તો એમાંથી પણ ઓક્સિજન દૂર થશે અને લેડ ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. લેડ ડાયોક્સાઇડ જે છે તે લેડ ઓક્સાઇડમાં ફેરવાશે ઉષ્મીય વિઘટનના દ્વારા. ગુણધર્મો: ડાયોક્સિજન એ રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. ઓક્સિજન પરમાણુ 3 સમસ્થાનિક ધરાવે છે, 60નો 70નો 80નો. આણ્વીય ઓક્સિજન: O2 એ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે MOT મુજબ. MOT એટલે શું બાળકો? તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે આણ્વીય કક્ષકવાદ. તો એ થિયરી પ્રમાણે આ થાય છે. તો બાળકો તમે 11 સાયન્સમાં MOT વિશે ભણી ગયા હતા, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વિશે ભણી ગયા હતા, આણ્વીય કક્ષકવાદ તે પ્રમાણે. ત્યારબાદ બાળકો, ડાયોક્સિજન બધી જ ધાતુઓ અને અધાતુઓ સાથે સીધી જ પ્રક્રિયા કરે છે, પરંતુ કેટલાક અપવાદમાં હોય છે. AuPT તેમજ ઉમદા વાયુઓની વાત કરીએ, બરાબર, તો એ બધા અપવાદમાં છે. ત્યારબાદ બાળકો, ઓઝોનની વાત કરીએ તો O3 બનાવટ શુદ્ધ અને શુષ્ક ઓક્સિજનમાં શાંત વિદ્યુત ડિસ્ચાર્જ કરવાથી તે બને છે. 3O2 કેમાં ફેરવાય? 2O3માં. એટલે બાળકો, ડાયોક્સિજનના 3 અણુ આપણે લઈએ તો એ ટ્રાયોક્સ, એટલે કે ઓઝોનના 2 અણુમાં ફેરવાય છે. એન્થાલ્પી ફેરફાર કેટલો આવશે બાળકો? 298 કેલ્વિન તાપમાને, તો ઘનમાં આવશે, જોઈ લો, +142 kJ/mol આવશે. બાળકો, ઓઝોન છે, ઓઝોનના આ ઓઝોનના આ જે છે તે સસ્પેન્ડરના બંધારણો છે. પહેલો બંધારણ બીજામાં ફેરવાય, બીજો પહેલામાં ફેરવાય, બરાબર, પહેલો બીજામાં અને બીજો પહેલામાં ફેરવાય છે. -0.5 -0.5+ 117 ડિગ્રી કોણ જે છે તે, ઓક્સિજન વચ્ચેનો કોણ જે છે તે 117 ડિગ્રીનો છે. બનતા મિશ્રણમાં 5-10% કદ ઓઝોન કદ હોય છે. આ મિશ્રણને ઓઝોનાઇડ ઓક્સિજન કહે છે. ઓક્સિજનમાંથી આ રીતે બનતા ઓઝોનની પ્રક્રિયા ઉષ્મા શોષક છે, આથી વિઘટન ના થાય તે માટે શાંત વિદ્યુત ડિસ્ચાર્જ વાપરવામાં આવે છે. જો ઓઝોનની સાંદ્રતા 10 કરતાં વધુ જોઈતી હોય તો ઓઝોનાઇઝર બેટરી વપરાય છે, અને પાત્રની આસપાસ પ્રવાહી ઓક્સિજનની હાજરીમાં ઠારણ કરવાથી શું થશે બાળકો? તો શુદ્ધ ઓઝોન ઉત્કલન બિંદુ 385 કેલ્વિન મેળવી શકાય છે. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે ગુણધર્મની વાત કરીએ તો શુદ્ધ ઓઝોન ઓછો વાદળી રંગનો વાયુ છે, ઝેરી વાદળી પ્રવાહી અને જાંબળી કાળો ઘન હોય છે. ઓઝોને ઉષ્માગતિકીય રીતે ઓક્સિજનની સાપેક્ષ કેવો છે? તો અસ્થાયી છે, કારણ કે તેનું વિઘટન ઓક્સિજનમાં થાય છે, અને જેના કારણે શું થાય છે બાળકો? તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને ઉષ્મા ઉત્પન્ન થશે એટલે બાળકો ઉષ્મા બહાર નીકળશે એમ આપણે કહી શકીએ. એટલે ΔH ની કિંમત જે છે, એન્થાલ્પી ફેરફાર જે છે તો ઋણ થશે. એન્ટ્રોપી વધશે કેમ બાળકો? તો ΔH ઘન આ બંને અસરોની મજબૂતાઈના કારણે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ΔG નું મૂલ્ય ખૂબ જ ઋણ મળશે. બાળકો, ΔH ની કિંમત ઘન એટલે કે પોઝિટિવ મળશે, વધારે મળશે. ΔH ની કિંમત બહુ વધારે, બરાબર, એન્ટ્રોપી બહુ વધે, એટલે ΔH ની જે કિંમત છે, એન્ટ્રોપી ફેરફાર જે છે તે બાળકો બહુ વધારે થશે, એટલે ઘનમાં આવશે, પ્લસમાં આવશે, બરાબર. તો ΔG ની કિંમત બાળકો કેવા આવશે? ઘણું ઋણમાં આવશે, જેથી O3નું રૂપાંતર O2માં આપમેળે થાય છે. એટલે ઓઝોન જે છે તે O2માં જાતે જ ફેરવાઈ જાય, બરાબર. આથી ઓઝોનનું ઊંચું પ્રમાણ ભયાનક રીતે વિસ્ફોટક હોય છે. ઓઝોનનો ઓક્સિજન કરતા તરીકે ગુણધર્મ: ઓઝોન નવજાત ઓક્સિજન પરમાણુ ઉત્પન્ન કરતો હોવાથી, નવજાત ઓક્સિજન પરમાણુ એટલે બાળકો નેસેન્ટ ઓક્સિજન પરમાણુ ઉત્પન્ન કરવા હોવાથી O3 + O2 + O તે શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે બાળકો, નવજાત ઓક્સિજન આપતો હોય તો શક્તિશાળી ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. દાખલા તરીકે, તે લેડ સલ્ફાઇડમાંથી લેડ સલ્ફેટ અને આયોડાઇડમાંથી આયોડિન બનાવે છે. તો બાળકો, અહીંયા આપણે જોઈએ ઓઝોન વિશેની થોડીક માહિતી આપેલી છે. તો બાળકો,
અહીંયા જોઈ લો, જો ઓઝોન જો સંપર્કમાં હોય, હાજર હોય, તો કઈ રીતે ફેરવાય છે? આ પ્રક્રિયક નિપજમાં કઈ રીતે ફેરવાય? તો બાળકો જો, એનો ટુ માઇનસ કે એસઓ થ્રી માઇનસ ટુ, તો બાળકો એનો થ્રી એનો ટુ માઇનસને આપણે શું કહીએ? તો નાઇટ્રાઇટ કહીએ. શું કહીએ આપણે? નાઇટ્રાઇટ. એટલે લાસ્ટમાં આઈટીઈ છે. તો બાળકો નાઇટ્રાઇટનું ઓઝોન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો એ નાઇટ્રાઇટનું ઓક્સિડેશન થતા નાઇટ્રેટ એટલે કે એનઓ થ્રી બને. તો લાસ્ટમાં બાળકો સ્પેલિંગ બદલાઈ જતું છે, આઈટીઈની જગ્યાએ એટ થતું છે. નાઇટ્રાઇટનું બને નાઇટ્રેટ. આ જ રીતે બાળકો સલ્ફાઇટનું બને સલ્ફેટ. એટલે એસઓ થ્રી ટુ માઇનસનું એસઓ ફોર ટુ માઇનસમાં ફેરવાય છે. તો બાળકો આ વસ્તુ જે થતું છે તે ઓઝોનના સંપર્કના કારણે થતું છે. એટલે ઓઝોનના સંપર્કમાં ખરેખર થતું છે ઓક્સિડેશન. આ જ રીતે બાળકો આપણે જોઈએ કે એનો છે નાઇટ્રિક ઓક્સાઇડ, તો એને આપણે ઓઝોન સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. સલ્ફર ડાયોક્સાઇડને આપણે ઓ થ્રી સાથે પ્રક્રિયા કરાવીએ તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. હાઇડ્રોજન હેલાઇડનું આપણે જો ઓક્સિજન ઓઝોન વડે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો હેલોજન બહાર નીકળી જાય, બરાબર. પણ એચએફમાં એવું નથી થતું બાળકો. એચએફ જે છે એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે તે અપવાદમાં છે, બરાબર. આ એચએફ છે લખેલું, બરાબર, પ્રિન્ટ નથી થયો. એચએફ લખેલું છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો બાળકો હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે તે એક્સેપ્શનમાં છે એટલે કે અપવાદમાં છે. તો હાઇડ્રોજન હેલાઇડમાંથી ડાયહેલોજન મેળવવું હોય તો એનો રિડક્શન એનો ઓક્સિડેશન કરવો પડે એટલે કે ઓઝોનનો સંપર્ક આપવો પડે. ત્યાર બાદ બાળકો પીબીએસ ઓઝોનના સંપર્કમાં પીબીએસઓ ફોરમાં ફેરવાય એટલે લેડ સલ્ફાઇડ લેડ સલ્ફેટમાં ફેરવાય. મર્ક્યુરી છે એચજી પારો, તે પારાનું શું થાય બાળકો? તો પારાનું તમને જણાવી દઉં કે પારાનું શું થાય, એનું પણ મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય એટલે કે ઓ થ્રીની સંપર્કમાં આવે તો ઓક્સિડેશન થાય. મર્ક્યુરી ફેરવાય મર્ક્યુરિક ઓક્સાઇડમાં. ડ્રાયો આઈ ટુ એટલે કે શુષ્ક આયોડિન હોય તો એ આઈ ફોર ઓ નાઇનમાં ફેરવાય છે. શુષ્ક આયોડિન આઈ ફોર ઓ નાઇનમાં ફેરવાય. એટલે નેનો ઓક્સિજન ટેટ્રા આયોડાઇડ તો આયોડિન ઓક્સાઇડમાં ફેરવાય છે. ત્યારબાદ બાળકો મોઇસ્ટ આઈ ટુ એટલે કે ભેજવાળું, બરાબર, કે જલ ભેજવાળું, આ ભેજ રાખવાવાળું કે પાણી ધરાવતું, બરાબર, H2O ધરાવતું જે આયોડિન હશે તે જો ઓથીના સાથે સંપર્કમાં આવશે તો શું થશે બાળકો? HIO2 HIO3 બનશે, હાઇડ્રોજન આયોડાઇડ બનશે. અને બાળકો ઓક્સિજન O3 જે હોય તે આ O3 આ રીતે વિભાજિત થતા O3 O2 અને O માં વિભાજિત થતા એક ઓક્સિજનનો દાન કરે અને O2માં પોતે ફેરવાઈ જાય. એટલે બાળકો આ O3 જે છે ને તે O3 કે પોતે કેમાં ફેરવાય? O2માં ફેરવાય. એટલે એક એક ઓક્સિજન દાન કરી દે, એક એક ઓક્સિજન દાન કરશે એટલે આ પ્રક્રિયાથી આ નિપજમાં ફેરવશે. ચાલો બાળકો આ જોઈ લો, એક માઇન્ડ મેપ આપેલું છે તમને, માઇન્ડ મેપ તમને બતાવી દઉં. તો બાળકો આ માઇન્ડ મેપમાં તમે જોઈ શકો છો ઓઝોન છે, ઓઝોનનું ઇલેક્ટ્રિક આર્ક મળે એટલે વિદ્યુત ચાપ મળતા O2માં ફેરવાય, બરાબર. પાણીનું આપણે વિદ્યુત વિભાજન કરીએ ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો પણ O2 મળે અને એ O2 ફરીથી O3માં ફેરવાઈ શકે. એટલે ત્રણ ઓક્સિજનના અણુ હોય તો એ બે ઓક્સિજનના બે ઓઝોનના અણુ આપે. હવામાંથી પણ આપણે ઓક્સિજન મળે, એનાથી પણ આપણે ઓઝોન મળી શકે. પછી બાળકો આ જે ઓઝોન છે તેમાં આપણે સલ્ફર અને પાણીના મિક્સર નાખીએ તો સલ્ફ્યુરિક એસિડ મળે. ઓઝોનમાં મર્ક્યુરી નાખીએ તો મર્ક્યુરિક ઓક્સાઇડ મળી જાય, બરાબર, ટેલિંગ ઓફ મર્ક્યુરી. ફક્ત આયોડિન આયોડાઇડ માઇનસ આયોડાઇડ નાખીએ તો આયોડિનમાં ફેરવાઈ જાય એટલે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે. SNCl2 નાખશો તો SNCl4માં ફેરવાઈ જશે. નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રિક ઓક્સાઇડ નાખશો તો નાઇટ્રિક ઓક્સાઇડ ફેરવાઈ જશે નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં અને O2 છૂટો પડશે. સુપરસોનિક જેટ એરપ્લેન એક્ઝાઉસ્ટમાં આનો ઉપયોગ થાય છે બાળકો, સુપરસોનિક જેટ એરપ્લેન એક્ઝાઉસ્ટમાં, ક્લિયર, આનો ઉપયોગ થાય. ત્યારબાદ બાળકો O3માં આપણે KOH નાખશું તો KO3 મળશે, ઓરેન્જ કલરનો સોલિડ એટલે કે કેસરી કલર કેસરી રંગનો ઘન મળશે, ઘન પદાર્થ. O3માં ઓઝોનમાં બાળકો ઓઝોનમાં જો તમે ઓઝોનમાં જો તમે સલ્ફ H2S નાખશો બાળકો, H2S નાખશો તો સલ્ફ્યુરિક એસિડ મળશે એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ નાખશો તો શું મળશે બાળકો? હાઇડ્રોજન સલ્ફાઇડ નાખતા સલ્ફ્યુરિક એસિડ મળશે.
क्लियर छे। त्यारबाद बाळको ओझोननी कसोटीनी आपणे चर्चा करशुं। तो ओझोननी कसोटीमां सौथी पहेला मर्क्युरीनी अशुद्धि, शुद्ध मर्क्युरीनी वात करीए बाळको। शुद्ध मर्क्युरी स्थानांतरित प्रवाही छे, परंतु जो ते ओथरीना संपर्कमां आवे छे त्यारे तेनी वहनशीलता घटे छे अने ते कांचनी सपाटी पर चोंटी पूछड़ी जेवी रचना बनावे छे, कारण के Hg2O नू Hg मां द्रावण बने छे। तो बाळको आनुं कारण ए छे के Hg2O नू Hg मां द्रावण बने, एटले बाळको हाइड्रोजन सॉरी मर्क्युरी जे छे मर्क्युरी ते पोते द्रावक तरीके होय अने ए ज मर्क्युरी साथे ऑक्सिजननो संपर्क थता मर्क्युरीनो ऑक्साइड बने ते द्रव्य बनी थई जाय। तो बाळको आ द्रव्य अने आ द्रावक बराबर, आ Hg मर्क्युरी द्रावक अने Hg2O द्रव्य, तो बाळको द्रावकमांथी द्रव्य बन्यू अने ए द्रव्य द्रावकमां ज भळी गयू अने द्रावण बनावी दीधું। तो आ રીતેનું થાય। તો બાળકો સૌપ્રથમ શું થાય, તો મર્ક્યુરીનો ઓથી ઓઝોનની સંપર્કમાં આવતા O3 એક ઓક્સિજન આને આપી દેશે બરાબર। O3 શું કરશે બાળકો, એક ઓક્સિજન આપી દેશે। તો બાળકો આ O3 છે તે O3 એક ઓક્સિજન મર્ક્યુરીને આપી દેશે બરાબર, પારાને આપી દેશે એક ઓક્સિજન। આ પારો લઈને બે પારાના બે પરમાણુ એક ઓક્સિજન સાથે સંપર્કમાં જોડાઈને Hg2O બનાવશે અને O2 છૂટો પડે। તો બાળકો આ જે બન્યું તે આની અંદર જ પાછે દ્રાવ્ય થઈ જશે, આ દ્રાવ્ય અને આ દ્રાવક આ બંનેનું બાળકો દ્રાવણ બનશે, અને આ જે દ્રાવણ બને બરાબર તે કાંચની સપાટી પર ચોંટી પૂંછડી જેવી રચના બનાવે। ત્યારબાદ બાળકો આપણે જોઈએ એસ્ટિમેશન ઓફ ઓઝોન। જ્યારે ઓઝોનની પોટેશિયમ આયોડાઇડની દ્રાવણ વધારે માત્રામાં સાથે પ્રક્રિયા કરાવતા આયોડિન છૂટું પડે છે, જેનું અનુમાન સોડિયમ થાયોસલ્ફેટના આદર્શ દ્રાવણ વડે કરવામાં આવે છે। આ એક O3 વાયુનું પ્રમાણિત કરવાની માત્રાત્મક પદ્ધતિ છે। તો ટુ કેઆઈ પ્લસ H2O O3 ઓઝોન સાથે પ્રક્રિયા કરશે તો O2 પ્લસ I2 પ્લસ 2KOH મળશે। ત્યારબાદ બાળકો I2નું રાસાયણિક પ્રક્રિયા જ્યારે સોડિયમ થાયોસલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ સાથે થાય, બાળકો આ Na2 H2 O3 જે છે ને તે સોડિયમ થાયોસલ્ફેટ છે અને 5H2 એટલે પેન્ટાહાઇડ્રેટ, તો બાળકો Na2 H2 O3 અને પેન્ટાહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થશે તો 2Ni પ્લસ Na2 S4 O6 થશે। તો બાળકો આનું નામ શું છે, તો સોડિયમ ટેટ્રા થાયોનેટ છે। ઓઝોનનું સ્તરનું સંયન, તો બાળકો તમે જાણશો કે પ્રયોગ દ્વારા દર્શાવ્યું છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ખાસ કરીને આપણે જોઈએ તો નાઇટ્રોજન ઓક્સાઇડ ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે, આથી સુપરસોનિક જેટ વિમાનમાં એક્ઝોસ્ટમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બહાર નીકળે છે, જે ધીરે ધીરે ઓઝોનના સ્તરની સાંદ્રતા ઉપર વાતાવરણમાં ઘટે છે। એનો ગેસ પ્લસ O3 ગેસ શું આપે, Na2 ગેસ પ્લસ O2 ગેસ। બીજી ઓઝોનના સ્તર માટે એક શક્યતા એ છે કે એરોસેલ સ્પ્રેની વાત કરીએ તો એ રેફ્રિજરેટરમાંથી નીકળી ફ્રિયોન ઓઝોનના સંપર્કમાં આવી શકે છે, તો ફ્રિયોન ઓઝોનના સંપર્કમાં આવશે બરાબર, જે ઓઝોન ઘટાડા માટેનું એક વધારાનું કારણ હોઈ શકે છે। ત્યારબાદ બાળકો તમે જાણશો કે સલ્ફર સંયોજનની આપણે હવે જે પણ કંઈ સંયોજનો છે સલ્ફરના તેની બનાવટને બધું આપણે જોઈએ, બનાવટ ગુણધર્મની વિશે ચર્ચા કરીએ। તો બાળકો સલ્ફર સંયોજનમાં સૌથી પહેલાં હાઇડ્રોજન સલ્ફાઇડ છે H2S। તો બાળકો H2Sમાંની બનાવટ આપણે જોઈએ કે કઈ રીતે થઈ શકે, બાળકો આપણે લેબોરેટરીમાં પણ આપણા પ્રયોગશાળામાં પણ તમે કીપ સેપરેટર્સ જોયા આવશો બરાબર, કીપ સેપરેટર્સ તમને બતાવી દઉં, કીપ સેપરેટર્સ આવે છે આ રીતે, તો બાળકો આ રીતે તમે કદાચ પ્રયોગશાળામાં જોયા હશો કીપ સેપરેટર્સ આવે છે। એક મિનિટ બાળકો તમને બતાવી દઉં મારી, ઓકે બાળકો તો સલ્ફર સંયોજનમાં હાઇડ્રોજન સલ્ફાઇડ H2Sની બનાવટ માટે આપણે ચર્ચા કરતા હતા FeS પ્લસ H2SO4 કરીએ તો FeSO4 પ્લસ H2S થાય,
તો બાળકો FeSO4 પ્લસ H2S બને છે ક્રિપ્સના સાધનમાં આ બનાવટ થાય છે. તો બાળકો ક્રિપ્સના સાધનમાં જે આ બનાવટ થાય છે તે હું તમને સાધન બતાવી દઉં હમણાં, બરાબર છે. તો બાળકો આ છે તમારી સમક્ષ એ સાધન. તો બાળકો આ ક્રિપ્સનો સાધન છે, બરાબર. અહીંયા લખેલું છે ક્રિપ્સ એપરેટસ ફોર પ્રિપેરેશન ઓફ H2S ગેસ, ક્લિયર બાળકો. તો આ ક્રિપ્સનો એપરેટસ છે બાળકો, આ ક્રિપ્સનો સાધન છે, ક્લિયર. તો બાળકો આમાં શું કરવામાં આવે તે તમને બતાવી દઉં. અહીં આપણે જે જોયું રાસાયણિક પ્રક્રિયા, આપણે જોયું બાળકો રાસાયણિક પ્રક્રિયા, ફરીથી એકવાર જોઈ લઈએ. તો બાળકો રાસાયણિક પ્રક્રિયામાં તમે જોશો FeS પ્લસ H2SO4. તો બાળકો આપણા લેબોરેટરીમાં, આપણા પ્રયોગશાળામાં FeSના લોખંડના જેવા લોખંડનો સળિયો આવે ને તેવા જેવા બાળકો નાના નાના ટુકડા હોય છે. હવે લોખંડનો જેવા સળિયા આવે ને બાળકો એવા આવા નાના નાના ટુકડા હોય છે બાળકો, આટલા નાના નાના ટુકડા હોય છે, બરાબર છે. લોખંડના સળિયા જેવા, બરાબર. બહુ હેવી એટલે હેવી પણ હોય, વજનદાર પણ હોય છે, બરાબર. તો બ્લેક કલરના હોય છે, કાળા કલરના હોય છે, FeSના ટુકડા હોય છે બાળકો, પ્રયોગશાળામાં આપણી પાસે હોય છે. તમે કોઈ દરે પ્રયોગશાળામાં જશો તો જોવા માંગશો તો કહેશો તો તમને દેખાડવામાં આવશે, બરાબર છે. તો FeSના આપણો બાળકો ગાંગડા હોય છે, ટુકડા હોય છે, બરાબર છે. તો એ FeSના જે ટુકડા હોય બાળકો તેને અહીં નાખી દેવામાં આવે. આ જોઈ લો આયર્ન સલ્ફાઇડ લખ્યું છે, બરાબર. આયર્ન સલ્ફાઇડ અહીંયા નાખવામાં આવે છે બાળકો, અહીં છે, ક્લિયર. તો બાળકો આ અહીંયા શું કરવામાં આવ્યું છે, આયર્ન સલ્ફાઇડ નાખવામાં આવ્યું છે, બરાબર છે. ત્યારબાદ બાળકો અહીં જે છે ને નીચેનો ભાગ જે છે, તો બાળકો આ બૂચમાં આની અંદર આયર્ન સલ્ફાઇડ નાખવામાં આવ્યો છે, FeS નાખી દેવામાં આવ્યો છે. એવું આ જે FeS તમને દેખાય છે તે FeS અહીંયા નાખવામાં આવ્યું છે બાળકો, FeS અહીંયા નાખવામાં આવ્યો છે આયર્ન સલ્ફાઇડ. અને બાળકો સાંદ સલ્ફ્યુરિક એસિડ, તો અહીંયા જો અહીંયા બીજો પ્રક્રિયક શું છે બાળકો, સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો બાળકો અહીંયા શું કરવામાં આવે છે, સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે છે બાળકો, સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ અહીંયા નીચે નાખી દેવામાં આવે છે, ક્લિયર છે બાળકો. હવે સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ અને FeS તો બંને વચ્ચે બાળકો રાસાયણિક પ્રક્રિયા થાય. તો રાસાયણિક પ્રક્રિયા થાય તો શું થશે બાળકો, તો તમને જણાવી દઉં કે અહીં જે FeSમાં સલ્ફર છે તેની સાથે આ H2 પ્રક્રિયા કરશે બાળકો. આ H2 અને S બંને એકબીજા સાથે સંયોજાશે, તો બાળકો અહીંયા શું મળશે, H2S વાયુ મળી ગયું. અને બાળકો આ Fe જે છે તે આ સલ્ફેટ આયન સાથે SO4 2- સાથે Fe જોડાઈ જશે. તો બાળકો અહીં જે છે તે શું રહી જશે, તો ફેરસ સલ્ફેટ રહી જશે અહીં અંદર. અને બાળકો ફેરસ સલ્ફેટ સાથે બીજો નિપજમાં શું મળતો છે બાળકો, ફેરસ સલ્ફેટ અહીંયા નિપજમાં મળ્યું તો ફેરસ સલ્ફેટ સાથે બીજું શું મળતું છે, તો H2S વાયુ મળતું છે. તો બાળકો H2S વાયુ, બરાબર, અહીંયા રબર કોકથી અહીંયા જે આ બન્યું છે તે H2S વાયુ અહીંયાથી બહાર નીકળશે. બાળકો આ જે પાઇપ છે તે પાઇપને છે ને પાણીમાં ડૂબાવીને મૂકવામાં આવે છે, જેથી જો વાયુ નીકળતું હોય કે કંઈક લીકેજ થતું હોય તો આપણે ખબર પડી જાય, બરાબર. અને બાળકો આ જે H2S વાયુ નીકળતું હોય ને જ્યારે આ નીકળશે ને, જ્યારે આનું બનવટ થશે ને જ્યારે આ નીકળશે ને, તો બાળકો આનો એક સ્મેલ હોય જે કે એમ તમે જશો ને તો આની જે વાસ હોય ને બાળકો, તો સડેલા અંડાની જેમ, રોટન એગની જેમ, સડેલા અંડાની જેમ વાસ આવે છે બાળકો, રોટન એગની જેમ વાસ આવે. એકદમ ક્લિયરલી આપણે ખબર પડી જાય કે આનો જ વાસ છે, H2S નો જ વાસ છે, બરાબર, ઓળખાઈ જ જાય છે આનો વાસ. તો બાળકો ચાલો આની ચર્ચા આપણે કન્ટિન્યુ કરીએ. તો બાળકો ગુણધર્મ બતાવેલું છે, પહેલો જ પોઈન્ટ છે, સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. પાણીમાં કેવો છે બાળકો, તો અલ્પદ્રાવ્ય છે, પરંતુ તાપમાન વધતા દ્રાવ્યતા હજુ ઘટે છે. ત્યારબાદ બાળકો લેડ એસિટેટ સાથે કાળા રંગના અવક્ષેપ આપે છે. તો બાળકો આ H2Sનું આપણે ઘણા આ પ્રયોગશાળામાં આપણે બાળકો ઘનમૂલકના ઋણમૂલકને જ્યારે આપણે પ્રયોગશાળામાં આપણે પ્રયોગો કરીએ, ઘનમૂલક ઋણમૂલકના પૃથ્થકરણની પ્રયોગ કરીએ, આપણે શોધવાનું જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે બાળકો એમાં આપણે કન્ફર્મિટી ટેસ્ટ કે કોઈક ગ્રુપ રિએજન્ટની આપણે કે સમૂહ ડિટેક્ટ કરવાનું હોય, બરાબર, સમૂહ ઓળખવાની હોય કે કયા કોઈ આપેલા સંયોજનના જે ઘનમૂલક છે, ઘનમૂલક જે છે, બરાબર, ઘનાયન જે છે તે કયા સમૂહના છે, તો બાળકો એ ઓળખવા માટે આપણે ઘણા ટેસ્ટમાં આપણે H2Sનો ઉપયોગ કરતા હોઈએ. તો બાળકો તમે જાણશો કે લેડ એસિટેટ જે છે C3CO2PB, તો લેડ એસિટેટનું જ્યારે પણ H2S સાથે પ્રક્રિયા થાય તો બાળકો PbS મળે, એટલે આ જે PB છે, બરાબર, ધાતુ છે, તે સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરશે અને સલ્ફાઇડ સાથે સંયોજતા PbS બનશે, જેનો કાળો અવક્ષેપ આવે, બ્લેક PPD આવે, બરાબર છે. અને આ H2 જે છે તે અહીંયા COO સાથે કાર્બોક્સિલેટ આયન સાથે જોડાતા શું બનશે, કાર્બોક્સિલિક એસિડ, એટલે કે એમાં એસિટેટ આયન છે તો એસિટિક એસિડ મળશે, એસિટેટ આયન છે, એસિટેટ બે એસિટેટ આયન છે તો બે એસિટિક એસિડના અણુ મળશે, બે અણુ મળશે એસિટિક એસિડના. ત્યારબાદ બાળકો તમે જાણશો કે રિડક્શનના સ્વભાવની વાત કરીએ આપણે, તો ઉત્પન્ન થતા હાઇડ્રોજનનું રિડક્શન કરતો હોવાથી તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. H2S પ્લસ SO2 મોઇસ્ચર H2O પ્લસ S, પછી બાળકો 2FeCl3 પ્લસ H2S
रेडॉक्स प्रक्रिया થશે તો 2FeCl2 + S + 2HCl બરાબર લીલા કલરનો લીલા રંગનું મળશે આ ત્યારબાદ બળકો SO2 ની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ ની બનાવટની વાત કરીએ તો સલ્ફર + ઓક્સિજન અથવા હવા દહન કરીએ S+O2 આપણે કરીએ કે સલ્ફરનું આપણે ઓક્સિજનની સંપર્કમાં દહન કરાવીએ અથવા તો હવાની સંપર્કમાં આપણે દહન કરાવીએ O2 અથવા તો હવાની સંપર્કમાં દહન કરાવીએ તો સલ્ફર ડાયોક્સાઇડ મળશે ત્યારબાદ બળકો ધાત્વિક સલ્ફાઇડ્સની મંદ HCl સાથેની પ્રક્રિયાથી શું મળશે તો વાયુ મળે છે Na2SO3 + 2HCl રાસાયણિક પ્રક્રિયા કરશે તો 2NaCl + SO2 + H2O મળશે આ જ રીતે બાયસલ્ફાઇડ્સ મંદ HCl સાથે SO2 વાયુ આપે છે બાયસલ્ફાઇડ શું છે બળકો NaHSO3 તો આ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ છે કાં તો સોડિયમ બાયસલ્ફાઇડ પણ કહેવાય તો બળકો એને મંદ HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો NaCl + SO2 + H2O મળશે વધારે માત્રામાં હવાની હાજરીમાં સલ્ફાઇડ્સને ગરમ કરતા ધાત્વિક સલ્ફાઇડ કાચી ધાતુ મળે છે આ પદ્ધતિથી SO2 વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે ત્યારબાદ બળકો તમે જાણશો ગુણધર્મની વાત કરીએ તો ત્રિગંધવાળો રંગવિહીન વાયુ છે હવા કરતાં ભારે અને પાણીમાં વધારે દ્રાવ્ય છે એસિડિક સ્વભાવ તો એસિડિક સ્વભાવની વાત કરીએ બાળકો તો એસિડિક ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવાથી સલ્ફ્યુરસ એસિડ બનાવે છે SO2 + H2O આપે H2SO3 ત્યારબાદ બાળકો રિએક્શનની વાત કરીએ તો રિએક્શન સ્વભાવ કેવો છે તો ઓરેન્જની વાત કરીએ આપણે કેસરી તો બાળકો કેસરી રંગનો પોટેશિયમ ડાયક્રોમેટ આયન જે છે Cr2O7 2- પોટેશિયમ ડાયક્રોમેટ એની સંપર્કમાં આપણે SO2 લાવીએ તો એ શું કરશે તો બાળકો ઓક્સિજન પોતે ખેંચી લેશે સલ્ફર ડાયોક્સાઇડ આનો ઓક્સિજન ખેંચી લે અને એને ઓક્સિજનથી મુક્ત કરે એટલે બાળકો રિડક્શન કરે છે બરાબર સોડિયમ પોટેશિયમ ડાયક્રોમેટ આયનનું રિડક્શન કરે છે ક્લિયર છે બાળકો તો અહીંયા Cr3+માં ફેરવાઈ ગયું તો બાળકો આ હતું પહેલાં કયો રંગનો ઓરેન્જ કેસરી રંગનો હતો હવે કયો રંગનો થઈ ગયો બાળકો Cr3+ એટલે લીલા રંગનો થઈ ગયો બરાબર તો બાળકો આ રંગ ફેરફાર તમને દેખાશે કે અહીંયા રિડક્શન થયું એટલે ઓરેન્જથી ગ્રીન થાય કેસરીથી લીલો થાય તો સમજી જવાનું કે ક્રોમિયમનું રિડક્શન થયો છે પછી બાળકો પર્પલ કલરનો એટલે કે જાંબલી રંગનો MnO4- એટલે કે પરમેંગેનેટ આયન હોય તો બાળકો પરમેંગેનેટ આયનનું પણ આપણે SO2ની સંપર્કમાં લાવીએ તો એ પણ ઓક્સિજન ખેંચી લેશે સલ્ફર ડાયોક્સાઇડ જે છે તે અહીંયા ઓક્સિજન ખેંચી લેશે બરાબર છે અને Mnને છૂટો પાડી દેશે ઓક્સાઇડથી ફ્રી કરી દેશે ઓક્સાઇડથી મુક્ત કરશે બરાબર તો ઓક્સિજન છૂટા પડતા અહીંયા મેંગેનીઝનું રિડક્શન થતાં Mn2+માં ફેરવાઈ જશે તો બાળકો તમે જાણશો કે અહીંયા Mnનું +7 હતું હવે અહીંયા +5 + 2 થઈ ગયું ક્લિયર છે બાળકો અહીંયા ક્રોમિયમનું +6 હતું +6થી અહીંયા +3 થયો દરેક ક્રોમિયમના +6 હતા +6થી +3 થયા અહીંયા મેંગેનીઝનો +7 ઓક્સિડેશન આખ હતો તે +2 થઈ ગયો રિડક્શન થતું છે બાળકો ત્યારબાદ યલો કલરનો એટલે પીલા રંગનો Fe3+ આયન ફેરિક આયન લાલાસ પીળો તેનું પણ બાળકો SO2ની સંપર્કમાં શું થાય તો રિડક્શન થતા છે SO2ની સંપર્કમાં રિડક્શન થતા આનું રંગ ફેરફાર કેવું થશે તો Fe3+ ફેરવાઈ જશે Fe2+માં અને ગ્રીન કલર થાય લીલો રંગ થાય છે તો બાળકો આ ઓક્સિજન બે ઓક્સિજન ખેંચી લેતા SO2 જે છે તે SO4 2- ફેરવાઈ જાય એટલે સલ્ફર ડાયોક્સાઇડ કેમાં ફેરવાય સલ્ફેટ આયનમાં ઉપરની પ્રક્રિયાઓ CO2 આપતો નથી આથી આ પ્રક્રિયાઓ SO2 અને CO2ને અલગ ઓળખવાની પદ્ધતિઓ છે બરાબર SO2 અને CO2ને જુદા જુદા રીતે ઓળખવું હોય કે કયો વાયુ છે તો SO2 જે રીતેનો વ્યવહાર બતાવશે તેવો વ્યવહાર CO2 નથી બતાવતો CO2 જેવો બતાવશે તેવો SO2 નથી બતાવતો તો બાળકો એ લોકોની જે ચકાસવાની ટેસ્ટ છે ડિટેક્શન ટેસ્ટ જે છે આઇડેન્ટિફાય કરવાની જે ટેસ્ટ છે બરાબર તેમાં આ પ્રક્રિયાનો સમાવેશ થાય છે ઓક્સિજન કરતા સ્વભાવ કેવો છે બાળકો તો પ્રબળ રિડક્શન કરતા સાથે પ્રબળ ઓક્સિજન કરતા તરીકે પણ વર્તે છે તો બાળકો અહીંયા તમે જોઈ લો ઓક્સિડેશન કરતા સ્વભાવની વાત કરીએ આપણે તો Br-I- એટલે કે હેલાઇડ આયન છે એની સંપર્કમાં આપણે SO2 લાવીએ તો શું થાય -1 જે ઓક્સિજન આંક છે તે 0 ફેરવાય એટલે -1 થી 0 થાય બરાબર આ ડાયહેલોજનમાં ફેરવાય છે તો બાળકો ડાયહેલોજનનો કોઈ પણ ઓક્સિજન આંક નથી એટલે શૂન્ય ઓક્સિડેશન આંક ગણીએ તો -1 થી 0 થયો એટલે ઓક્સિજન આંકમાં વધારો થયો એટલે બાળકો ઓક્સિડેશન થયું ત્યારબાદ H2S ની વાત કરીએ બાળકો તો H2S માં SO2 જે છે
કે એસઓ ટુ એચ ટુ એસનું હાઇડ્રોજનને બહાર કાઢી દે, એટલે સલ્ફરને હાઇડ્રોજનથી મુક્ત કરે. તો એચ ટુ એસમાં એસઓ ટુ ઉમેરતા સલ્ફર હાઇડ્રોજનથી મુક્ત થતા, ફક્ત સલ્ફરમાં ફેરવાય તો બાળકો એ સલ્ફરનો રંગ કેવો, મિલ્કી સલ્ફર થાય, હવે દૂધિયું થઈ જાય. તો સલ્ફર દૂધિયું થતાં આપણે ખબર પડી જાય કે હાઇડ્રોજનથી મુક્ત થયો છે, બરાબર છે. એટલે ખરેખર ઓક્સિજન આપી દે એચ ટુને, તો એચ ટુ ઓક્સિજન સાથે સંપર્ક કરીને પાણીમાં ફેરવાઈ જશે અને સલ્ફર મુક્ત થઈ જશે અહીંયા. તો બાળકો એસઓ ટુ પોતે પણ રિડક્શન પામે અને આ પ્રક્રિયકને ઓક્સિજન કરે. એસઓ ટુ પોતે રિડક્શન પામશે એટલે ઓક્સિજન ગુમાવશે અને આના હાઇડ્રોજન બહાર કાઢે, કાં તો એને ઓક્સિજન આપે કાં તો એના ઇલેક્ટ્રોન બહાર કાઢે, એવું આપણે કહી શકીએ. એટલે શોર્ટકટમાં આપણે કહીએ તો આના પ્રક્રિયકના અહીં ઓક્સિજન કરે છે. તો બાળકો આપણે જોઈ લીધું કે એસઓ ટુ જે છે રિડક્શન કરતા તરીકે પણ અને ઓક્સિજન કરતા તરીકે પણ બંને તરીકે વર્તે છે, ક્લિયર છે. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરવાના છે. અહીં તમારે યાદ રાખવાનું છે કે સલ્ફ્યુરિક એસિડથી બાળકો આપણે કન્ટિન્યુ કરવાનું છે, બરાબર છે. સલ્ફ્યુરિક એસિડની જે સંપર્ક વિધિ છે તે સંપર્ક વિધિથી આપણે બાળકો કન્ટિન્યુ કરશું. તો અહીં આપણે સ્ટોપ કરીએ છીએ બાળકો. હવે બાળકો અહીંયા આજના વિડીયો લેક્ચરમાં જે કંઈ પણ તમને ડિફિકલ્ટી હોય, કંઈ પણ તમને ડાઉટ હોય તો બાળકો કમેન્ટ કરજો, તમારો ડાઉટ સોલ્વ થશે, બરાબર. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે, બરાબર. મેસેજ કરજો, કમેન્ટ કરજો, ઓકે. તો બાળકો વાંચતા રહેજો અને સ્વાધ્યાયના જે પણ કંઈ પ્રશ્નો છે બાળકો, બરાબર, 15મા સમૂહના આપણે પૂરું કરી નાખ્યું છે. પી વિભાગના તત્વોમાં 15મા સમૂહ પૂરું કર્યું છે. તો બાળકો 15મા સમૂહને લાગતું વખતું જે કંઈ પણ સ્વાધ્યાયના પ્રશ્નો હોય તે તમારે બાળકો કરતું રહેવાનું છે, સોલ્વ કરતું રહેવાનું છે. કેમ કે સ્વાધ્યાય પણ આનું બહુ મોટું હશે, સૌથી મોટો ચેપ્ટર છે, સ્વાધ્યાય પણ મોટો હશે. એટલે બાળકો તમારે એ સોલ્વ કરતું રહેવાનું છે અને તમારો ડાઉટવાળા જે ક્વેશ્ચન હોય તે પહેલાંથી તમે ટીક રાખતા રહેજો અને તમારી બુક કમ્પ્લીટ કરતા રહેજો. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જાતે કરવાના છે, ડાઉટવાળા ક્વેશ્ચન છોડી રાખજો, એ ડાઉટવાળા ક્વેશ્ચન તમને પછી કરાવી દેવામાં આવશે, ક્લિયર. ચાલો, થેન્ક યુ, વાંચતા રહેજો અને બાળકો પીડીએફ તમને મળી જશે.